ભક્તો ક્યારેક ક્યારેક નિર્દોષ નારીઓની સાથે ભયંકર ચેષ્ટાઓ થતી હોય છે, જેને કારણે એને જીવનની અંદર ઝેર ઘોળવાના વારા આવતા હોય છે, કાં તો એને કુવા બોરવા પડતા હોય છે, કાં તો અગ્નિમાં સ્નાન કરવું પડતું હોય છે. ભક્તો, આ બાજુનો સત્સંગ નવો છે, તમને ઘણા બધાને સંકલ્પ થતો હશે કે સંતો શા માટે સ્ત્રી ભક્તોની સાથે વાત નથી કરતા, શા માટે એને સ્પર્શ નથી કરતા. ઘણાના મનમાં તેવો પણ સંકલ્પ થતો હશે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રી ભક્તો સાથે ઘૃણા રાખવામાં આવે છે, પણ હરગીજ નહીં. યાદ રાખજો ભક્તો, હરગીજ નહીં. બહુ સનાતન સત્ય કહું છું, ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ભક્તો સાથે ઘૃણા નથી રાખી. સ્ત્રી ભક્તોના સ્થાનને શ્રેષ્ઠ બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણ જે વ્યવસ્થા ઊભી કરી છે ને, એના બદલામાં સ્ત્રી ભક્તો આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ધોઈને પાણી પીવે તો રૂમમાંથી બહાર ન નીકળે, બાપ બહાર ન નીકળે. ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વનની અંદર ફેર્યા છે, એને ઘટનાઓ જોઈ છે. અનેક ભગવા વસ્ત્રની અંદર પણ શેતાન જેવા પુરુષો સહજ છે. નારીનું દિલ એ પ્રેમ પ્રધાન છે, પુરુષનું દિલ અહંકાર પ્રધાન છે, નારીનું દિલ પ્રેમ પ્રધાન છે. એને સાધુ પુરુષને જોવો અતિશય પ્રેમ થાય છે અને એનો નિર્દોષ પ્રેમ હોય, પણ શેતાન જેવા અનેક ભેગધારીઓ એના જીવનની સાથે છેડા કરી એની જિંદગીને બદબુ ભરી કરી નાખે, બદબુ ભરી કરી નાખે. પછી એને કોઈને દુનિયામાં મોટું દેખાડે જેવું ન રહે, કહ્યા જેવું ન રહે. અને ભક્તો, વાત ભૂલતા નહીં, ગમે તેટલો નારી પ્રધાન સમાજ કરો તો પણ પુરુષ પ્રધાન જ સમાજ રહેવાનો. એક સરખી ભૂલ બંનેથી થઈ હોય, પુરુષોથી બ્રહ્મચર્ય બાબતમાં ભૂલ થઈ હોય તો લોકો એને લેટ ગો કરશે, પણ એવી જ ભૂલ જો કોઈ નારીના થકી થઈ હોય એનો પતિ એમ કહેશે તું મને ન જોઈએ, એના સાસુ સસરા પણ એમ કહેશે તો અહીંથી વેતી થા, એની નણંદ પણ એને ત્યાંથી હાકી કાઢી મૂકશે, અને કદાચ બાપની ઘેરે પાછી આવશે ને તો ભોજાય એમ કહેશે કાળી મોઢાળી રસ્તમ તને કોઈ ન મળ્યો, ને બાપ એને કથુકવા બોરવાના વારા આવશે, કાં તો ઝેરના કુકડા ઉતારવાના વારા આવશે. આવી હજારો ઘટના ભગવાન સ્વામિનારાયણ સ્વયં નિહાળી મનમાં વિચાર થયો, આ નિર્દોષ નારીઓની સાથે આ ભયંકર વ્યવહાર થઈ રહ્યો છે, આમાંથી મારે નારીને બચાવવી જોઈએ. અને ભક્તો, સ્ત્રી ભક્તોને બચાવવા માટે, અને યાદ રાખો ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ભક્તોનું ઉત્થાન ન કરવું હોત ને તો એમણે જે વ્યવસ્થા કરી છે દુનિયામાં જે કોઈ ન કરી શકે વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે કરી છે. યાદ રાખજો, સૃષ્ટિ સર્જાણી ત્યારથી આજ દિવસ સુધી સ્ત્રી કે પુરુષ કોઈ પણ ના ગુરુ હોય ને તો પુરુષ જ હોય, સ્ત્રીના ગુરુ પુરુષ હોય, પુરુષના ગુરુ પુરુષ હોય. પણ ભગવાન સ્વામિનારાયણ એક અદભુત પ્રથા બાંધી, અદભુત પ્રથા બાંધી કે કોઈ પણ રીતે અમારા સ્ત્રી ભક્તો સાથે ન્યાય ન થાય. ભક્તો, સ્ત્રી ભક્તોને સ્વતંત્ર ગુરુ આપ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો જેટલા છે એ તમામ પુરુષ માત્રના ગુરુ પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ છે. અને યાદ રાખજો, સ્ત્રી ભક્તો માત્રના ગુરુ એમના ધર્મ પત્ની માતુશ્રી છે. ભક્તો, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ પર નારીની સાથે વાત સુધા ન કરે, પોતાના નિકટ સંબંધી સિવાયની નારીની સાથે કોઈ પ્રકારનો સંબંધ સુધા ન રાખે. મંત્ર દીક્ષા આપે તોય પણ પરમ પૂજ્ય માતુશ્રી આપે, અને એને બોધ આપે તો પણ એ જ આપે. યાદ રાખજો, બીજી અદ્ભુત વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે ઊભી કરી. ભક્તો, સહજ છે, નારીનું હૃદય ભક્તિ પ્રધાન છે, પુરુષનું હૃદય એ અહંકાર પ્રધાન છે, અને તેમ છતાંય તમે વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો આ પડશે. ભક્તો, ભક્તિ પ્રધાન હૃદય હોવા છતાંય પણ બહુ મહાન સ્થિતિને પામેલા નારી તમારે જોવા છે તો માણ આંગળીની વેઢે ગળા એટલા થોડા ગળા તમને જોવા મળશે. જ્યારે પુરુષોનું મોટું લાંબુ લાંબુ લિસ્ટ જોવા મળશે, ફલાણા ઋષિ, ફલાણા ઋષિ, ફલાણા ઋષિ, એમ કેમ થયું? યાદ રાખજો, આ સૃષ્ટિના આદ્ય ભાગથી પુરુષ કોઈને ભજન કરવું એને માટે બધી જ વ્યવસ્થાઓ હતી, એને માટે ત્યાગાશ્રમો હતા, પણ સ્ત્રી ભક્તો કોઈને ભગવાન ભજો તેના માટે કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ વ્યવસ્થા નહોતી. ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત વ્યવસ્થા ઊભી કરી. જેને વૈરાગ પ્રગટો છે સંસારમાં નથી રહેવું એવા પુરુષ માટે ત્યાગાશ્રમ ઊભો કરીને સાધુ બનાવ્યા, જેને વૈરાગ પ્રગટો સંસારમાં નથી રહેવું એને માટે ત્યાગાશ્રમ ઊભો કરી સ્ત્રી ભક્તો માટે ભગવાન સ્વામિનારાયણે સાંખ્યોગી બહેનોનો માર્ગ આવો ઊભો કર્યો છે. જેમ સાધુ પુરુષો
પુરુષ હોય એ સાધુ બને, સાધુ પુરુષો સ્ત્રી ભક્તોનો ત્યાગ રાખે, અચિંતાનો સ્પર્શ થાય તો પણ નોકળો ઉપવાસ એને કરવો પડે, એવી જ રીતે સાંખ્યોગી બહેનો પણ પુરુષ માત્રનો ત્યાગ રાખે, અચિંતા પુરુષનો સ્પર્શ સુધા થઈ જાય તો પણ એ નકળો ઉપવાસ કરે. અદ્ભુત વ્યવસ્થા ઉભી કરી. ભક્તો તમે વ્યાપક દ્રષ્ટિ ફેરવજો, આખી દુનિયામાં જોઈ આવજો, માત્ર સ્ત્રી ભક્તોનું જ મંદિર હોય એક દુનિયાનું મંદિર જોવા નહીં મળે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સ્ત્રી ભક્તો માટે સેપરેટ મંદિર ઊભા કર્યા, તમને આશ્ચર્ય થશે, 1100 આજને દિવસે 1100 મંદિર માત્ર સ્ત્રી ભક્તોના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજ વિદ્યમાન 1100 મંદિર છે, જ્યાં પુરુષને એન્ટ્રી ન મળે, બાપ એન્ટ્રી ન મળે. આટલું જ નહીં, એનો તમામ વહીવટ સ્વયં સ્ત્રી ભક્તો કરે, એની સ્વયંની શક્તિઓ ખીલે, ત્યાં બાલિકા મંડળો ચાલે, મહિલા મંડળો ચાલે, અને એના તમામ સત્સંગના કામ એ મહિલા મંડળ કરી શકે એવી અદ્ભુત વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણ કરી. ક્યારેક ક્યારેક અધકચરા જ્ઞાનથી લોકો વાતો કરવા માંડે કે સ્વામિનારાયણ સંપ્રદાય અંદર સ્ત્રી ભક્તો સાથે ઘૃણા રાખવામાં આવે છે, સંતો એની સાથે બોલતા નથી, એની સાથે આમ નથી કરતા, તેમ નથી કરતા. ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ભક્તોને જીવનમાં ક્યારે ડાઘ ન પડે એટલા માટે ભક્તો અદ્ભુત વ્યવસ્થા કરી, અદ્ભુત વ્યવસ્થા કરી. આમ વાસ્તવિક તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એવી કરવી હતી કે કોઈ પણ સ્ત્રી ભક્તો કોઈ પણ સંતની સાથે બોલશો નહીં, સંબંધ રાખશો નહીં. પણ વળતો વિચાર થયો હશે, લાખોની સંખ્યામાં સ્ત્રી ભક્તો હોય એ બધાને આજ્ઞા કરો, એના કરતાં મારા સંતોને આજ્ઞા કરી દો કે તમારે ન બોલવું, તમારે સ્પર્શ ન કરવો. એટલે ટૂંકમાં પતે, જેમ ગણપતિ ને આમ કડીકમાં પ્રદક્ષિણા બધું પૂરું કરી નાખ્યું, એમ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી. અને ભક્તો સ્ત્રી ભક્તોનો અદ્ભુત પક્ષ ભગવાન સ્વામિનારાયણ લીધો છે, અદ્ભુત પક્ષ ભગવાન સ્વામિનારાયણ લીધો છે. કારણ કે સ્ત્રી ભક્તોનું જીવન દિવ્ય બની રહેશે તો જ અદ્ભુત નિર્માણ થશે. અને ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો નારીઓથી હજારો નારી એવા થયા છે, મહાન પરમ એકાંતિક ભક્તો ભગવાન સ્વામિનારાયણના સમકાલીનમાં તો થયા, લાડુબા, જીવબા, રાજબા, અનેક નારીઓ થયા. આ દિવસ પર્યંત હજુ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી ભક્તો બહુ મહાન હોય છે, બહુ મહાન હોય છે, એટલી મહાન નારીઓ હોય છે. એવા દિવ્ય જીવન હોય છે, એ પરણીને સાસરે જાયને તો બાપ એના દિવ્ય જીવનને અવલંબને કરી સસરા પક્ષના લોકો પણ કન્વીન્સ બની જાય અને ભક્તો સત્સંગી થઈ જાય, સત્સંગી થઈ જાય. આવા હજારો પરિવાર, આ તમારા કાર્યકરો નાનજીભાઈ ટામેટાવાળા કેમ ગયા દેખાતા નથી? પહેલા સત્સંગી નહોતા, પણ એના દીકરી અમારા સરદાર ટાંકેચા પરિવારની દીકરી અહીંયા રાજકોટમાં છે. નાનજીભાઈ તો બીડી ઉપયો એટલે જવા દે ને ભલા માણા, માચિસની જરૂર નથી પડતી, માચિસ નો દી બોલો તે માનશો, વગર માચિસે બીજું પીવે, એક હવાર દિવાળી બધું બગડે, પછી વાત જ નહીં બીજી બગાડવાની, એક ચાલુ હતી બીજી પ્રગટાવી લે. પણ બાપ એક સત્સંગની દીકરીને ઘેરે આવે અને તમે વિચારો, બધા વેસન છૂટી જાય, કુટેવો છૂટી જાય, પોતે એકાંતિક ભક્ત થાય. આજ તમને બધાને તમારા સંતાનોની ચિંતા છે, ત્યારે નાનજીભાઈના બબે દીકરાઓ મારી સાથે હોય છે. ભક્તો તમે જોશો, એક તો આજ મારી અરે શું નામ છે, ઉત્તમ અને પૂર્વેશ. ભક્તો તમે જોજો, તમે જોશો તો હૃદય ગદગદિત થાય. એક વેશની કુટેવની યુવાન દીકરા હોવા છતાંય તમામ સદગુણ યુક્ત છે, એનું કારણ આખીર સ્ત્રી ભક્ત છે, આખીર સ્ત્રીના સંસ્કાર છે, નારીના સંસ્કાર છે. એટલે વારંવાર સ્ત્રી ભક્તોને આદેશ આપીને કહું છું, એક સ્ત્રી ભક્તો સંકલ્પ કરે, હું મારા સંતાનોને મહાપુરુષ બનાવીશ, મહાપુરુષ બનાવીશ. આ દેશમાં ભક્તો અનાદિકાળથી સ્ત્રી ભક્તો સાથે ખૂબ અન્યાયો થતા આવ્યા છે, ખૂબ અન્યાયો થયા છે. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો.